गुड मॉर्निंग, जय श्री कृष्ण। आगळना लेक्चर में आपणे विभाजन सूत्र एने विभाजन सूत्र उपरथी समरेखता चकासो ए आपणे जोयुं। समरेख होय अने विभाजन सूत्र नो उपयोग करवानो होय तो त्रण बिंदुमांथी कोई पण एक बिंदुए बाकीना बे बिंदुने जोड़ता रेखाखंडनुं कोई गुणोत्तरमां विभाजन करे, अंत विभाजन करे अथवा बहिर्विभाजन करे। लेमड़ा केवो मळे गुणोत्तर अनन्य मळे तो समरेख कहेवाय। આગળ જોઈએ 12.3 માં બીજો દાખલો। સમરેખ બિંદુઓ પી 3-2 -4 ક્યુ બિંદુ જે છે એ 5-4 -6 અને આર બિંદુના યામ છે 9-8 -10। आ त्रण बिंदुओ आपेल छे तो बिंदु क्यू ए पी आर नो क्या गुणोत्तर में विभाजन करशे? ते शोधो। હવે અહીંયા તમને રકમની અંદર શું આપેલું છે? ત્રણ બિંદુઓ, કેવા સમરેખ બિંદુઓ, સમરેખ બિંદુઓ ક્યારે હોય આ ત્રણે અને વિભાજનનો ઉપયોગ કરવાનો છે તો સમરેખ ક્યારે હોય? આ પી બિંદુએ ક્યુ આર બિંદુનું કોઈ ગુણોત્તરમાં વિભાજન કરે એમાં લેમડા અનન્ય હોય, અથવા તો ક્યુ બિંદુ વિભાજન કરતું હોય તો લેમડા અનન્ય હોય, તો આના માટે લેમડા તમને અનન્ય મળતો હોય। તો આપણે એવું કીધું છે કે જ્યારે જ્યારે સમરેખ બિંદુ જો આપી જ દીધેલા હોય તો કોઈ પણ એનો એક યામ તમે સરખાવી દે તોય ચાલે। અહીંયા રકમમાં આપેલું છે કે બિંદુ ક્યુ બિંદુએ પી આર નું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરશે? અહી ધારો કે ક્યુ બિંદુએ આપણે ધારી લઈએ પી આર નું પી તરફથી લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે। આપણે ધારી લઈએ લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો હવે વિભાજન બિંદુ કયું? આપણે ગુણોત્તર આપણે શું શોધવાનું છે? ગુણોત્તર જ શોધવાનો છે। આપણે ધારી લીધું લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે તો વિભાજન બિંદુ કયું થયું? તો વિભાજન બિંદુ ક્યું અને વિભાજન બિંદુ હોય તો એના યામ કયા લેવાય? એક્સ વાય ઝેડ, એટલે કે અહીંયા તમને આપેલા છે વિભાજન બિંદુના યામ કયા આપેલા છે? વિભાજન બિંદુના યામ 5-4 -6, એટલે કે જે વિભાજન બિંદુ હોય એના યામ એક્સ વાય ઝેડ આપણે લઈએ। હવે એનાથી આગળ જોઈએ તો કેના તરફથી છે? તો આપણે લીધું છે પી તરફથી, તેથી પી બિંદુના યામ એક્સ વન વાય વન ઝેડ વન લેવાય। તો પી બિંદુના યામ એક્સ વન વાય વન ઝેડ વન એટલે 3-2 -4 અને બાકીનું જે બિંદુ વધે એના યામ એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ લેવાય। તો ક્યુ બિંદુએ પી આર નું તો પી ના યામ એક્સ વન વાય વન ઝેડ વન અને આર ના યામ એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ, આર ના યામ 9-8 અને -10 છે। વિભાજન સૂત્ર નો ઉપયોગ કરીએ હવે તો વિભાજન સૂત્ર પરથી વિભાજન બિંદુના યામ એટલે કે આ ક્યુ એક વખત આ સૂત્રમાં કિંમત લખી હોય તો ક્યુ એક્સ વાય ઝેડ બરાબર લેમડા એક્સ ટુ પ્લસ એક્સ વન છેદમાં લેમડા પ્લસ વન, લેમડા વાય ટુ પ્લસ વાય વન છેદમાં લેમડા પ્લસ વન, લેમડા ઝેડ ટુ પ્લસ ઝેડ વન છેદમાં લેમડા પ્લસ વન। ક્યુ ના યામ ખબર છે, ક્યુ બિંદુ વિભાજન કરતું બિંદુ 5-4 -6 લેમડા એક્સ ટુ, લેમડા શોધવાના છે, એક્સ ટુ એટલે 9 પ્લસ એક્સ વન ની કિંમત જે છે એ 3 છેદમાં લેમડા પ્લસ વન, લેમડા વાય ટુ ની કિંમત છે 8 પ્લસ વાય વન, વાય વન ની કિંમત છે 2 છેદમાં લેમડા પ્લસ વન, લેમડા ઝેડ ટુ ની કિંમત -10 ઝેડ વન ની કિંમત -4 છેદમાં લેમડા પ્લસ વન। તો અહીંયાથી કોઈ પણ એક જ યામ સરખાવો તોય ચાલે, એક યામ 5 ને આની સાથે સરખાવો અથવા 4 ને આની સાથે અથવા તો -6 ને આની સાથે, શું કામ? કારણ કે ત્રણેય બિંદુઓ કેવા આપેલા છે? સમરેખ,
तो जेनो समरेख होय तो आमाथी एक सेम सरखा होय एनो जेटलो लेमडा आवशे एटलो ज लेमडा वाई आ माटे होय अने एटलो ज लेमडा जेड माटे होय। तो आपणे अहींयाथी एक सेम एक ज सरखावी बधायने लखवानी जरूर नथी, कोई पण एक सेम सरखावी शको क्यारे समरेख होय त्यारे। पांच बराबर एटले एक सेम सरखावी पांच बराबर नौ लेमडा प्लस त्रण छेदमां लेमडा प्लस वन, लेमडा प्लस वन ने आ बाजु गुणावी दईए तो पांच लेमड़ा प्लस पांच बराबर नौ लेमड़ा प्लस त्रण, तेथी पांच लेमड़ा आ बाजू लखा एटले चार लेमड़ा, त्रण ने आ बाजू जावा दे एटले बे, तो लेमड़ा बराबर बे छेदमां चार तो एकना छेदमां बे, तो लेमड़ा धन मळे छे एटले के अंत विभाजन करतु होय, तो लेमड़ा बराबर एक छेदमां बे एटले क्यू बिंदु ए पी आर, तेथी एवं तमे लखी शको के क्यू बिंदु ए पी आर नो एक जेम बे ना गुणोत्तर मां केवुं विभाजन करे, एक जेम बे ना गुणोत्तर मां अंतः विभाजन करे छे एम लखी शकाय। तो जो लेमड़ा बराबर माइनस एक छेदमां बे लिखवुं होय तो क्यू बिंदु ए पी आर नुं एक जेम बे ना गुणोत्तर मां बहिर्विभाजन करे छे, गुणोत्तर माइनस एक छेदमां बे एवुं न लखाय, एक जेम बे ना गुणोत्तर मां बहिर्विभाजन करे छे एवुं लखाय। तो જ્યારે સમરેખ આપેલા હોય ત્યારે કોઈ પણ એક જ આમ સરખાવો x y કે z તો ચાલે, કારણ કે બધાય માટે લેમડા કેવો મળવાનો છે અનન્ય જ મળવાનો છે, એટલે કે સરખો જ મળવાનો છે। તો આપણે આ સમરેખ છે એના ઉપરથી આ દાખલો જોયો, ચોથો દાખલો જે છે એ હોમવર્કમાં ગણી નાખવાનો કે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરવાના છે સમરેખ। જો સમરેખ સાબિત કરવા માટે કોઈ પણ એક બિંદુ બાકીના બે બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન કરે। त्रीजो दाखलो गणाइए, चौथो दाखलो होमवर्क में त्रीजो गणा, बिंदुओ माइनस बे चार सात अने त्रण माइनस पांच अने आठ अने जोड़ता रेखाखंड नो वाईजेड समतल, वाईजेड समतल क्या गुणोत्तर में विभाजन करते ते शोधो, क्या गुणोत्तर में विभाजन करे छे ते शोधो। क्यों वाईजेड समतल आपेला बिंदु आ जे दाखलो छे आवुं ज एक उदाहरण पण छे दसमो उदाहरण आ गणी दसमो उदाहरण आवुं ज छे बराबर। શું કયા બે બિંદુઓ બિંદુઓ માઇનસ બે ચાર સાત અને ત્રણ માઇનસ પાંચ અને આઠ આ બે બિંદુને જોડતા રેખાખંડ નો કોણ વિભાજન કરે છે વાયઝેડ સમતલ। તો અહીં વાયઝેડ સમતલ ઉપરનો બિંદુના યામ વાયઝેડ સમતલ પરનું બિંદુ ધારી લઈએ આપણે, ધારો કે વાયઝેડ સમતલ પરનું બિંદુ પી, વાયઝેડ સમતલ ઉપરનું બિંદુ હોય તો વાય યામ ને ઝેડ યામ હોય, એક્સ યામ કેવો હોય ઝીરો, વાય આમ હોય ને ઝેડ આમ હોય ઝીરો વાય ઝેડ છે, કારણ કે એક્સ આમ વાય ઝેડ સમતલ ઉપર ઝીરો થાય, તો વાય ઝેડ સમતલ ઉપરનું બિંદુ આપણે ધારી લીધું આ બિંદુ છે। તો આ બે બિંદુને જોડતા રેખાખંડનું વાય ઝેડ સમતલ ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરશે, તો વાય ઝેડ સમતલ એટલે આ બિંદુ, તો આ પી બિંદુ એ આ બે બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે, ગુણોત્તર શોધવો છે લેમડા શોધવો છે, તો ધારી લે ધારો કે પી બિંદુ એટલે કે વાયઝેડ સમતલ, ધારો કે વાયઝેડ સમતલ કૌંસમાં હું એવું લખી દઉં છું બિંદુ પી ઝીરો વાયઝેડ, વાયઝેડ સમતલ એટલે વાયઝેડ સમતલ એ કયા બે બિંદુને જોડતા રેખાખંડ નું એટલે કે માઇનસ બે ચાર સાત અને ત્રણ માઇનસ પાંચ આઠ આ બે બિંદુને જોડતા રેખાખંડ નું આપણે ધારી લે કયા ગુણોત્તરમાં, તો લેમડા ગુણોત્તરમાં આધારે આપણે આ લેમડા શોધવો છે, લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે, કોણ વિભાજન કરે છે તો આ પી બિંદુ છે એ કોનું વિભાજન કરે છે આ બે બિંદુનું, તો વિભાજન બિંદુના યામ એટલે શું તો પી એક્સ વાય ઝેડ, વિભાજન બિંદુના યામ તો પી બિંદુના યામ શું છે ઝીરો વાય ઝેડ, કોઈ આ બિંદુને આપણે નામ આપી દીધું ધારો કે આ એ છે ને આ બી છે, તો આમ નામ આપી દઈએ તો આ એ છે ને આ બી છે, તો એ ના યામ આપણે શું લઈ એ તરફથી હોય તો એ ના યામ એક્સ વન વાય વન ઝેડ વન એટલે કે માઇનસ બે ચાર અને સાત,
અને બી તો બાકીનું જે બિંદુ વધે x2 y2 z2 બી બિંદુના યામ શું છે 3 માઈનસ 5 અને 8 તો p બિંદુ એટલે કે yz સમતલ આપેલ બે બિંદુના થી જોડતા રેખાખંડનું લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે તમે એવું લખી શકો કે આ બે બિંદુને જોડતા રેખાખંડનું કેના તરફથી એ તરફથી જેના તરફથી હોય એના યામ આપણે x1 y1 z1 લઈ તો એ તરફથી એટલે આના યામ x1 y1 z1 બાકી વધે એના યામ x2 y2 z2 વિભાજન સૂત્ર પરથી ખબર પડી જાય હવે આપણે વિભાજન સૂત્ર પરથી કયું બિંદુ p 0yz આવું આપણને આપેલું છે અથવા એક વખત સૂત્ર મૂકો તો વિભાજન સૂત્ર માટે p x y z જેમાં લેમડા x2 પ્લસ x1 છેદમાં લેમડા પ્લસ 1 લેમડા y2 પ્લસ y1 છેદમાં લેમડા પ્લસ 1 લેમડા z2 પ્લસ z1 છેદમાં લેમડા પ્લસ 1 પરંતુ આપણે p બિંદુના યામ કેવા આપેલા છે 0 x યામ એનો 0 છે કારણ કે yz સમતલ ઉપરનું બિંદુ છે p yz સમતલ ઉપરનું બિંદુ છે p તો p નો x યામ 0 y 0 એટલે કે વિભાજન બિંદુ આ છે વિભાજન બિંદુ આવું છે 0 y 0 લેમડા x2 તો આમાં x2 ની કિંમત 3 છે અને x1 ની કિંમત માઇનસ 2 છે નિશાની પ્લસ હોય પણ આ માઇનસ છે એટલે માઇનસ 2 લેમડા પ્લસ 1 લેમડા y2 y2 ની કિંમત માઇનસ 5 y1 ની કિંમત પ્લસ 4 છેદમાં લેમડા પ્લસ 1 લેમડા z2 z2 ની કિંમત છે 8 z1 ની કિંમત છે 7 છેદમાં લેમડા પ્લસ 1 તો આ બધામાંથી આપણે લેમડા શોધવું હોય તો yz સમતલ ઉપરના બિંદુનો આપણને x યામ ખબર હોય y યામ કે z યામ ખબર નથી પહેલા શું કરી દઈએ x યામ yz સમતલ પરના બિંદુનો yz સમતલ પરના બિંદુનો ખબર છે કયો યામ બિંદુનો x યામ 0 થાય x યામ 0 થાય તો આમાંથી x યામ સરખાવી દઈએ તો 0 બરાબર 3 લેમડા માઇનસ 2 છેદમાં લેમડા પ્લસ 1 આ બાજુ આવી જાય તો 0 બરાબર 3 લેમડા માઇનસ 2 તો 3 લેમડા બરાબર 2 હોય તો લેમડા બરાબર 2 છેદમાં 3 ગુણોત્તર કયો મળ્યો 2 છે 2 જેમ 3 કહેવાય તો આપેલા બે બિંદુને જોડતા રેખાખંડનું yz સમતલ એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે 2 જેમ 3 ગુણોત્તરમાં વિભાજન કરે લેમડા ધન મળે છે એટલે શું કહેવાશે અંત વિભાજન કરે છે yz સમતલે કહેવાય આ જ રીતે હોમવર્કમાં ઉદાહરણ 10મું ગણી નાખો આ જ છે yz સમતલનો દાખલો આપેલો છે લખી નાખો ત્રણ બિંદુઓ સમરેખ છે એવું સાબિત કરો જો એવું આવતું હોય તો શું કરવાનું વિભાજન સૂત્રમાંથી કોઈ પણ એક બિંદુ લઈ એક બિંદુને વિભાજન બિંદુ તરીકે લઈ અને બાકીના બે બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે અને એના ઉપરથી વિભાજન સૂત્ર મૂકીને લેમડા અનન્ય છે લેમડા અનન્ય મળે છે એવું દર્શાવો એટલે જવાબ મળી જાય સ્વાધ્યાય 12 માં જોઈએ સ્વાધ્યાય 12 માં 5મો દાખલો p બિંદુ 2 માઇનસ 3 અને 4 અને q બિંદુ છે 8 0 10 આ બે બિંદુને જોડતા આ બે બિંદુને જોડતા રેખાખંડ પર આવેલા બિંદુ r નો x યામ 4 છે તો બિંદુ r ના યામ શોધો
एक से आम चार छे तो बिंदु आर ना याम सो तो थोड़ी कहीं सूचन पण आपेली छे एमा एवं लखेलू छे के धारो के आर जे बिंदु छे ए पी सी क्यू बाकी ना जे बी बिंदु वधे आ बे बिंदु नो गुणोत्तर के जेम एक मा विभाजन करे छे तेथी बिंदु आर ना याम तुमने याम आपी दीदा के एक श्याम आठ के प्लस बे छेद मा के प्लस वन कया गुणोत्तर मा विभाजन छे के जेम एक એટલે કે લેમડા તરીકે શું છે અહીંયા કે જેમ એક લેમડા તરીકે શું છે કે જેમ એક આપેલ છે માઇનસ ત્રણ છેદમાં કે પ્લસ એક અને આ દસ કે પ્લસ ચાર ના છેદમાં કે પ્લસ એક આ તમને આવી નોંધ આપી દીધી છે સૂચનમાં આવું તમને આપેલું છે તો હવે અહીંયા આપણને આર બિંદુ નો એક યામ આપેલો છે ચાર તો બિંદુ આર ના યામ શોધો આર ના યામ આવી રીતે છે આમાંથી કે ની કિંમત શોધી લે કે એટલે શું તો ગુણોત્તર ગુણોત્તર શોધી લે એટલે એના યામ મળી જાય આર નો એક યામ ખબર છે તો આપણે કયું બિંદુ એ વિભાજન બિંદુ છે બિંદુ આર એ બિંદુ આર એ એટલે કે આ બે બિંદુને જોડતા રેખાખંડ ઉપર આવેલો બિંદુ આર એનો એક યામ ચાર આર શોધો અને સૂચનમાં આર બિંદુ એ રેખાખંડ પી ક્યુ નો બિંદુ આર એ પી થી ક્યુ નો કે જેમ એક ના ગુણોત્તર માં કે જેમ એક ના ગુણોત્તર માં વિભાજન કરે છે તો વિભાજન બિંદુ કયું થયું આર વિભાજન બિંદુ કયું કહેવાય આર આર જેના યામ આપણે એક્સ વાય ઝેડ લઈ પરંતુ આર માટે એક્સ યામ આપેલો છે કેટલો ચાર અને આપણે વાય અને ઝેડ એમ જ રાખી વાય યામ અને ઝેડ એમ જ એનો એક્સ યામ કેટલો આપેલો છે ચાર આપેલ છે તો વિભાજન સૂત્ર ઉપરથી આપણે એવું કહી શકાય વિભાજન સૂત્ર ઉપરથી હવે સરળતાથી તમારે સીધો જો કેજ શોધવો હોય કે આપણે કે જેમ એક ના ગુણોત્તર માં વિભાજન કરે છે તો બિંદુ આર ના યામ શોધો આર ના યામ એક્સ યામ આવો છે વાય યામ આવો છે અને આર નો ઝેડ યામ આવો છે તમારે જો આ યામ જ શોધવો હોય તો કે ની કિંમત જ શોધવી પડે અને કે શોધવી પડે તમને એવું આપેલું છે કે બિંદુ આ બે બિંદુને જોડતા રેખાખંડ ઉપર આવેલ બિંદુ આર નો એક્સ યામ કેટલો છે આર નો એક્સ યામ ચાર આપી દીધેલો છે તો આર બિંદુ નો એક્સ યામ ચાર આપેલ છે તો સીધો એક એમ સરખાવી દઈ એક્સ યામ જ સરખાવી દઈ તો એક્સ યામ એટલે શું તો આઠ કે પ્લસ બે છેદમાં કે પ્લસ એક બરાબર ચાર લખી દઈ તો આઠ કે પ્લસ બે બરાબર આ બાજુ ગુણી દઈએ તો ચાર કે પ્લસ ચાર ચાર કે ને આ બાજુ લઈ આવો તો ચાર કે બે ને આ બાજુ લઈ જાઓ એટલે બરાબર બે તો કે ની કિંમત શું થઈ ગઈ વન અપન ટુ કે બરાબર વન અપન ટુ હોય એટલે હવે જવાબ મળી ગયો આપણે આર બિંદુ ના યામ શોધવા છે માટે બિંદુ આર ના યામ એક યામ ખબર હતી આર ના યામ એક યામ આ જે છે આર ને કેટલા મૂકી દેવાય ચાર કારણ કે આમાં કે તરીકે વન અપન ટુ મૂકો તો હવે ચાર હજાર આપણને કે ની કિંમત ખબર છે અને આર નો એક યામ તમને આપી દીધેલો છે કેટલો હતો ચાર હતો સરળતા માટે જે તમને યામ આપેલા છે કે આઠ કે પ્લસ બે છેદમાં કે પ્લસ એક માઇનસ ત્રણ છેદમાં કે પ્લસ એક અને દસ કે પ્લસ ચાર છેદમાં કે પ્લસ એક આ આર ના યામ માટે હવે કે બરાબર કેટલો ગુણોત્તર મળ્યો આપણને વન અપન ટુ તો કે બરાબર વન અપન ટુ લેતા આઠ ગુણ્યા કે ની જગ્યાએ વન અપન ટુ પ્લસ બે કે ની જગ્યાએ વન અપન ટુ પ્લસ એક માઇનસ ત્રણ છેદમાં વન અપન ટુ પ્લસ એક દસ ગુણ્યા કે ની જગ્યાએ વન અપન ટુ પ્લસ એક તો આઠ પ્લસ બે લસા લઈ એટલે બે દુ ચાર છેદમાં અહીંયા બે આવશે અહીંયા બે આવશે અહીંયા એક પ્લસ બે લસા લઈ એટલે બે એક બે અહીંયા બે અહીંયા બે છેદ આવશે બે નો એ દૂર થાય માઇનસ ત્રણ આ બાજુ એક પ્લસ બે બે લસા લઈ છેદ નો છેદ અંશમાં આવી જાય એટલે ગુણ્યા બે અહીં દસ ગુણ્યા એક એટલે દસ પ્લસ બે લસા લઈ એટલે ચાર દુ આઠ અહીંયા બે લસા આવશે એટલે એક પ્લસ બે આઠ પ્લસ ચાર બાર છેદમાં ત્રણ
एक्सएम चार मड़ी गयो नापेलो छे आर नो एक्सएम केटलो होतो चार माइनस त्रण दू छ એટલે કે માઇનસ છ ના છેદમાં ત્રણ માઇનસ બે અઢાર ના છેદમાં ત્રણ એટલે છ તેથી આર બિંદુ ના યામ કયા મળ્યા એક્સયામ તો ચાર જ હતો વાયયામ અને જેડીયામ એટલે કે માઇનસ બે વાયયામ અને જેડીયામ શું થાય છ લખાય મધ્ય બિંદુ ના યામ શોધવા માટે મધ્ય બિંદુ કેવી રીતે મળે તો ધારો કે मध्य बिंदु शोध तो धारो के बिंदु ए ना याम एक्स वन वाई वन ने जेड वन हो तथा बी बिंदु जो खबर हो एक्स टू वाई टू ने जेड टू हो ए बी बे बिंदु खबर हो तो रेखाखंड ए बी नु मध्य बिंदु ना याम तो रेखाखंड ए बी नु मध्य बिंदु शोधवु हो બે બિંદુ ખબર હોય એનું મધ્ય બિંદુ શોધવું હોય તો બે ના એક્સ યામ નો સરવાળો છેદમાં બે બે ના વાય યામ નો સરવાળો એટલે કે વાય વન પ્લસ વાય પેલા એક્સ યામ નો સરવાળો છેદમાં બે વાય યામ નો સરવાળો છેદમાં બે અને ઝેડ યામ નો સરવાળો છેદમાં બે તો આ મધ્ય બિંદુ એનું મળી ગયું દાખલા તરીકે બિંદુઓ એ બે ચાર છ તથા બીજું બિંદુ બી ઝીરો ત્રણ ચાર આ બે બિંદુઓનું મધ્ય બિંદુ મેળવું થોડા આપેલ રેખાખંડ એ તથા બી નું મધ્ય બિંદુઓ શોધો તો આના યામ આપણે સમજવા માટે શું આપી દઈ એ બિંદુના યામ જે છે એને એક્સ વન વાય વન ઝેડ વન આપી દઈ એ બિંદુના યામ કેટલા છે બે ચાર અને છ બી બિંદુના યામને આપણે એક્સ ટુ વાય ટુ અને ઝેડ ટુ આપી દઈ બી બિંદુના યામ શું છે ઝીરો ત્રણ ચાર બે બિંદુ આપેલા છે કે એ અને બી ખબર છે તમને તો કોઈ પણ બાજુમાં કોઈ પણ શિરોબિંદુ માટે અથવા ત્રિકોણ માટે ધારો કે એ અને બી એ બિંદુ શિરોબિંદુ ખબર હોય ને બી શિરોબિંદુ ખબર હોય તો આજે રેખાખંડ એ બી બને આનું મધ્ય બિંદુ શોધવું હોય રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ તમારે શોધવું હોય તો રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ લખવું હોય તો મધ્ય બિંદુ ના યામ તો પેલા શું લખાય બે ના એક્સ યામ નો સરવાળો છેદમાં બે બે ના વાય યામ નો સરવાળો છેદમાં બે અને બે ના ઝેડ યામ નો સરવાળો છેદમાં બે બિંદુઓ ખબર હોવી જોઈએ મધ્ય બિંદુ શોધવા માટે બે ના એક્સ યામ નો સરવાળો છેદમાં બે વાય યામ નો સરવાળો છેદમાં બે અને સરવાળો છેદમાં બે તો અહીંયાથી જોઈએ કે બે બિંદુ માટે બે નો એક્સયામ બે નો એક્સયામ એટલે બે પ્લસ ઝીરો છેદમાં બે વાયયામ નો સરવાળો ચાર પ્લસ ત્રણ છેદમાં બે ઝેડયામ નો સરવાળો છ પ્લસ ચાર છેદમાં બે તો બે ના છેદમાં બે સાત છેદમાં બે અને દસ છેદમાં બે બે છેદમાં બે એટલે એક આ સાત છેદમાં બે અને દસ છેદમાં બે એટલે પાંચ તો એ બી નું મધ્ય બિંદુ આ મળે આપણને તો મધ્ય બિંદુ શોધવાનું સૂત્ર યાદ રાખવાનું કે બે બિંદુ ખબર હોય બે ને એક્સ યામ નો સરવાળો છેદમાં બે બે ના વાય યામ નો સરવાળો છેદમાં બે અને બંને ના ઝેડ યામ નો સરવાળો છેદમાં બે લખાય લખી નાખો આ જ રીતે મધ્ય કેન્દ્રના યામ માટે ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર મધ્ય કેન્દ્રના યામ એટલે એનો એક્સ યામ કેવી રીતે મળે વાય યામ કેવી રીતે મળે અને ઝેડ યામ કેવી રીતે મળે તો ધારો કે શિરોબિંદુ એના યામ એક્સ વન વાય વન ઝેડ વન છે
बी ना यम एक्स टू वाई टू जेड टू छे अने त्रीजु शिरोबिंदु सी एना यम एक्स थ्री वाई थ्री अने जेड थ्री छे। त्रिकोण मध्य केंद्र जी, तो त्रिकोण मध्य केंद्र जी मध्य केंद्र ना यम शोधवा होय तमारे तो एना माटे तो त्रिकोण एबीसी नु मध्य केंद्र એટલે કે મધ્ય કેન્દ્રના યામ લખો મધ્ય કેન્દ્ર એક્સ વાય અને ઝેડ બરાબર આના યામ એક્સ વાય ઝેડ હોય મધ્ય કેન્દ્રના તો કેવી રીતે મળે આ એક્સ વન વાય વન ઝેડ વન છે આ એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ અને આ એક્સ થ્રી વાય થ્રી ઝેડ થ્રી છે મધ્ય કેન્દ્ર શોધવા માટે ત્રણેયના એક્સ યામનો સરવાળો છેદમાં ત્રણ મધ્ય બિંદુ માટે શું હોય બે બિંદુઓ ખબર હોય એના રેખાખંડનું મધ્ય બિંદુ શોધવું હોય તો બે ના એક્સ યામનો સરવાળો છેદમાં બે એ જ રીતે અહીંયા વાય માટે વાય યામનો સરવાળો ત્રણેય બિંદુઓના વાય યામનો સરવાળો છેદમાં ત્રણ અને ત્રણેય બિંદુના ઝેડ યામનો સરવાળો છેદમાં ત્રણ આ રીતે મધ્ય કેન્દ્ર મળી જાય તો આ ત્રણેય શિરોબિંદુ ખબર હોય અને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શું થાય એ મેળવવું હોય તો ત્રણેયનો એક્સ યામ છેદમાં ત્રણ ત્રણેયનો વાયામ છેદમાં ત્રણ અને ત્રણેયનો ઝેડ યામ છેદમાં ત્રણ આ જ રીતે ધારો કે મધ્ય કેન્દ્ર આપેલું હોય એ બિંદુ આપેલું હોય અને સી બિંદુ આપેલું હોય આ યામ શોધવો હોય અથવા કે બી બિંદુ શોધવું હોય કર્યું હોય તોય મળી જાય એટલે કે આ ચાર વસ્તુ છે ત્રણ શિરોબિંદુ એક મધ્ય કેન્દ્ર મધ્ય કેન્દ્ર ખબર હોય બીજા બે બિંદુ ખબર હોય તો ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ શોધી શકાય અને ત્રણેય શિરોબિંદુ આપેલા હોય અને એનું મધ્ય કેન્દ્ર શોધવાનું હોય તો આપણને આ સૂત્રથી મળી જાય જોઈએ કે દાખલો તેરમું ઉદાહરણ બિંદુ એક એક અને એક એ ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર છે હવે મધ્ય કેન્દ્ર છે એટલે મધ્ય કેન્દ્ર આપી દીધેલું આ બિંદુ જે છે એ ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર છે જો એ તથા બી ના યામ અનુક્રમે એટલે એ શિરોબિંદુ બી શિરોબિંદુ આપેલા છે ત્રણ માઇનસ પાંચ સાત અને માઇનસ એક સાત અને માઇનસ છ હોય તો બિંદુ સી ના યામ શોધો બિંદુ સી ના યામ શોધો અહીંયા તમને ખબર જ છે શું આપેલું છે ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર આપી દીધેલું છે અહીં ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર આપેલ છે એટલે કે એક એક ને એક મધ્ય કેન્દ્ર ના યામ ખબર છે મધ્ય કેન્દ્ર આ ખબર છે કિંમત મધ્ય કેન્દ્ર એક્સ વાય ઝેડ ખબર છે આમાંથી એક્સ વન વાય વન ઝેડ વન એટલે કે બે બિંદુ ખબર છે એક્સ વન વાય વન ઝેડ વન ખબર છે એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ બે બિંદુ ખબર છે ત્રીજું બિંદુ શોધવું છે ધારો કે બિંદુ સી ના યામ આપણે ધારી લઈએ ધારો કે બિંદુ સી ના યામ એક્સ વાય અને ઝેડ છે બે બિંદુ તમને ખબર છે ત્રીજું શિરોબિંદુ સી લઈ એના યામ એક્સ વાય ઝેડ છે ગમે લેવાય યામ બરાબર તમે અહીંયા એવું લખી શકો કે એક્સ થ્રી વાય થ્રી ઝેડ થ્રી છે આવું તમે લખી શકો તો આ બે બિંદુ ખબર હતી એ ના યામ ખબર છે એ ના યામ કેટલા છે ત્રણ માઇનસ પાંચ સાત અને બી પણ આપેલું કેટલું છે માઇનસ એક સાત અને માઇનસ છ આપેલું છે ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર નું સૂત્ર મૂકીએ ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર કયું સૂત્ર તો કે ત્રણેયના એક્સ યામનો સરવાળો છેદમાં ત્રણ ત્રણેયના વાય યામનો સરવાળો છેદમાં ત્રણ આ ત્રણેય એટલે કોણ ત્રણેય શિરોબિંદુઓના એક્સ યામનો સરવાળો છેદમાં ત્રણ ત્રણેય બિંદુના વાય યામનો સરવાળો છેદમાં ત્રણ ત્રણેય બિંદુના ઝેડ યામનો સરવાળો છેદમાં ત્રણ ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર આપી દીધેલું છે કેટલું છે એક એક અને એક ત્રણેયના એક્સ યામનો સરવાળો એનો એક્સ યામ ત્રણ બી નો એક્સ યામ એટલે માઇનસ એક હું સીધું અહીંયા લખી દઉં છું માઇનસ એક અને સી બિંદુનો એક્સ યામ એટલે એક
छेद मात्रम त्रणेनो वाय्याम एटले के ए नो वाय्याम आ बी नो वाय्याम अने सी नो वाय्याम छेद मात्रम त्रणेनो जेडियाम आ जेडियाम बी नो जेडियाम अने आ जेड छेद मात्रम आ एक ने एक सीएम साथे सरखावो तो एक बराबर अहीं त्रण माइनस एक एटले बे प्लस एक्स ना छेद मात्रम एक बराबर वाई एम सरखाओ माइनस पांच वत्ता सात एटले बे प्लस वाई छेद मां त्रण अने जेड एम सरखाओ तो एक बराबर सात माइनस छ एटले एक प्लस जेड छेद मां त्रण आ त्रण ने आ बाजु लई जाओ तो त्रण बराबर बे प्लस एक्स बे ने आ बाजु लई आओ तो एक्स बराबर एक त्रण ने आ बाजु लई आओ तो त्रण बराबर बे प्लस वाई तो वाई बराबर बे आ बाजु आवशे एटले वाई बराबर एक त्रण बराबर एक प्लस जेड तो जेड बराबर एक आ बाजू आवशे एक आ बाजू आवे एटले त्रण माइनस एक एटले बे तो एक्स खबर छे वाई खबर छे ने जेड खबर छे आपणे धारेलुं छे बिंदु सी ना याम एक्स वाय अने जेड तेथी बिंदु सी ना याम सी बिंदु ना याम एक्स याम शुं मळ्यो एक वाय याम एक अने जेड याम बे मळे तो एक एक अने बे आवो आपणे जवाब मळी जाय जो आज रीते स्वाध्याय 12 नी अंदर स्वाध्याय 12 मां त्रीजो दाखलो त्रिकोण पी क्यू अने आर त्रिकोण पी क्यू अने आर ना शिरोबिंदु आना शिरोबिंदु आपेला छे पी एक आपेलो छे शिरोबिंदु 2a 2 अने 6 क्यू शिरोबिंदु आपेलो छे माइनस 4 त्रण बी अने माइनस 10 अने एक आर शिरोबिंदु आपेलू छे 8 14 अने 2 सी तथा मध्य केंद्र उगम बिंदु होय एनु मध्य केंद्र शुं होय उगम बिंदु होय तो ए बी तथा सी ना मूल्य शोधो આવો જ દાખલો છે અહીંયા એવું જ આપી દીધું છે ત્રણે ત્રણ શિરોબિંદુના યામ આપેલા છે અહીંયા પી ક્યુ અને આ ત્રણ શિરોબિંદુ આપેલા છે અને મધ્ય કેન્દ્ર શું છે ઉગમ બિંદુ છે અહીં ત્રિકોણ પી ક્યુ અને આર મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ છે ઉગમ બિંદુ છે એટલે શું કહેવાય 0 0 0 છે કરવાનું શું છે આપણે મધ્ય કેન્દ્ર ખબર છે તો આ યામમાં એ બિન સી આવે છે એ જ આપણે શોધવા છે તો ત્રિકોણ પી ક્યુ અને આર આ જે શિરોબિંદુ છે એનું મધ્ય કેન્દ્રનું સૂત્ર આવડે હવે શું કહેવાય મધ્ય કેન્દ્રનું કે જે ત્રણેય શિરોબિંદુ હોય એના એક શ્યામનો સરવાળો છેદમાં ત્રણ ત્રણેય શિરોબિંદુમાંથી એક શ્યામ લઈ લઈએ તો 2a આનો એક શ્યામ અહીં માઇનસ 4 છે તો 2a માઇનસ 4 પ્લસ 8 આ એક શ્યામનો સરવાળો છેદમાં 3 વાયામ વાયામનો સરવાળો 2 પ્લસ 3b 2 પ્લસ 3b પ્લસ 14 છેદમાં 3 આ વાયામનો સરવાળો છેદમાં 3 અને જેડિયામ 6 માઇનસ 10 આ જેડિયામ અને પ્લસ 2c છેદમાં 3 એક શ્યામનો સરવાળો બધાના છેદમાં 3 વાયામનો સરવાળો છેદમાં 3 જેડિયામનો સરવાળો છેદમાં 3 એનું મધ્ય કેન્દ્ર આપણને ખબર છે ત્રિકોણ પી ક્યુ આર નું મધ્ય કેન્દ્ર કેટલું આપેલું છે 0 0 0 મધ્ય કેન્દ્ર એ ઉગમ બિંદુ છે ઉગમ બિંદુ એટલે બધા આમ 0 હોય તો 2a 8 માઇનસ 4 એટલે કે પ્લસ 4 છેદમાં 3 14 ને 2 16 પ્લસ 3b છેદમાં 3 હવે 6 માઇનસ 10 એટલે માઇનસ 4 પ્લસ 2c છેદમાં 3 અને 0 સાથે સરખાવી તો 0 બરાબર 2a પ્લસ 4 છેદમાં 3 બીજો ym સરખાવો તો 16 પ્લસ 3b છેદમાં 3 zm સરખાવો તો માઇનસ 4 પ્લસ 2c છેદમાં 3 આ બાજુ આવે એટલે 0 તો 2a પ્લસ 4 બરાબર 0 હોય તો 2a બરાબર માઇનસ 4 તો a બરાબર માઇનસ 2 આ બાજુ આવે એટલે 0 3b બરાબર શું થઈ જાય 16 ને આ બાજુ લઈ આવીશું તો માઇનસ 16 તો b બરાબર માઇનસ 16 ના છેદમાં 3 3 આ બાજુ આવે એટલે 0 4 આ બાજુ આવશે એટલે પ્લસ 4
तो टू सी बराबर प्लस चार तो सी बराबर बे, तो ए नी किंमत बी नी किंमत अने सी नी किंमत आपने मिली जाए बराबर। तो सूत्र याद रखवानुं छे मध्य केन्द्र त्रणेय ना एक्सियम जे जे शिरोबिंदु आपेला छे बधाने एक्सियम छेदमां त्रण वायम नो सरवाळो छेदमां त्रण ने जेडियम नो सरवाळो छेदमां त्रण, मध्य बिंदु होय तो एक्सियम नो सरवाळो छेदमां बे वायम नो सरवाळो छेदमां बे, ई बाजुओनो मध्य बिंदु मळे त्रिकोणमांथी एनुं मध्य केन्द्र मेळवी शकाय। लखी लो